દાખલા નંબર વીસ જે ખૂબ જ અલગ ટાઈપનો છે શાંતિથી સમજીએ કે એની અંદર કહેવા શું માગે છે દાખલા નંબર વીસમાં એવું કહે છે ધારો કે એક પાસાને તમે યાદચ્છીક રીતે આકૃતિમાં પાંચ પોઈન્ટ પંદર પોઈન્ટ છમાં બતાવ્યા પ્રમાણે લંબ ચોરસમાં પર ફેંકો છો તો સૌથી પહેલાં આટલું સમજો કે કહેવા શું માગે છે એવું કહે છે કે આ એક લંબ ચોરસ છે એમાં તમારે પાસો ફેંકવાનો છે આ લંબ ચોરસ છે એટલે એની તમને ખબર છે લંબાઈને પહોળાઈ આપેલી છે તો એની અંદર કહે છે કે લંબાઈ જે છે એ તમારી ત્રણ છે અને પહોળાઈ જે છે એ બે છે એટલે આપણને આટલી ઇન્ફોર્મેશન આપી દીધી છે હવે એવું કહે છે કે તે એક મીટર વ્યાસવાળા વર્તુળના અંદર પડે આ વર્તુળ આપ્યું છે એની અંદર જ આપણો પાસો પડે તેની સંભાવના શોધવાની છે સૌથી પહેલાં એના માટે તમારે બે સૂત્રો બહુ ક્લિયર કરવા પડશે લંબ ચોરસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ અને બીજું છે વર્તુળનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાય આર સ્ક્વેર આ બે ફોર્મ્યુલા તમને ક્લિયર હોવી બહુ જરૂરી છે તો જ આ દાખલો આવડે સૌથી પહેલાં તમે કહેશો કે સર લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધી કાઢીએ લંબ ચોરસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ તમે કહેશો કે સર લખો લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ છે કેટલી તો તમે કહેશો કે સર લંબાઈ છે ત્રણ અને પહોળાઈ છે બે મીટર સ્ક્વેર એટલે છ મીટર સ્ક્વેર આપણી ટોટલ આ લંબ ચોરસ છે હવે એની અંદર આ જે વર્તુળ આપ્યું છે એની આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો હવે સૌથી પહેલાં આપણને વ્યાસ આપ્યો છે વ્યાસ ઇઝ ઇક્વલ ટુ એક આપ્યો છે એક મીટર તો તમે કહેશો કે સર ત્રિજ્યા જે છે એ તમે કહેશો એક અપોન બે થશે કે ત્રિજ્યા ઓલવેઝ એના કરતાં અડધી હોય તો વ્યાસ છે એક એની અડધી એટલે એક અપોન બે કહેવાશે જેવો આ પોઈન્ટ પતે એટલે તમે કહેશો કે વર્તુળનું ક્ષેત્રફળ સર શોધીએ તો વર્તુળનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર તમે કહેશો કે સર પાઇની જગ્યાએ તો પાઇ જ રહેશે પણ જે આર છે અહીં જગ્યાએ એક દુત્યાઉન સાઇઝ હશે જે ઉપર આપણે અહીંયા લખેલું કે વર્તુળની ત્રીજ્યા એટલે કેટલું થશે આર થશે તો પાઈ એક અપોન્ટ ચાર જીઓ આ પોઈન્ટ પતે એટલે પછી હવે સંભાવના શોધવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં સંભાવનામાં લખીએ પાસો વર્તુળમાં પડે તેની સંભાવના તમે કહેશો કે સર સંભાવના કેટલી છે તો પહેલાં ટોટલ કુલ કેટલું છે આખું લંબચોરસ છ અને પાસોમાં પાસો વર્તુળમાં પડે એની સંભાવના વન બાય ફોર બાય તો તમે કહેશો સર વન બાય ફોર ઇન્ટુ સિક્સ ઇન્ટુ પાય તો આવશે પાય અપોન ટ્વેન્ટી ફોર જે તમારો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સમજાવું ઘણા ખરાને આમાં ખબર નહીં પડી હોય તો ખાસ ધ્યાન રાખજો આ દાખલો પહેલી વસ્તુ નીચે લખેલું છે પરીક્ષાની દ્રષ્ટિએ છે કે નહીં એ બુકમાં નીચે લખ્યું છે તમે જોજો તો તમને વધારે ક્લિયર થશે તો હવે આગળ જઈએ ધારો કે એક પાસો તમે યાદ જ છે કે તે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે નાખવાનો છે આખો પાસો જે છે એ લંબચોરસ છે આખું લંબચોરસનું ક્ષેત્રફળ તો તમે કહેશો કુલ શક્ય પરિણામ સર આટલામાં પડે પાસો નાખીએ ને તો તમે કીધું કે સર આ તો ખબર પડી ગઈ તો એનું છ મીટર આવ્યું આપણે પછી તમે કહેશો કે ના સર પણ જે પાસો નાખવાનો છે ને એ કમ્પલસરી આટલામાં જ પડવો જોઈએ આ વર્તુળ જે દેખાય ને એની અંદર જ પડવો જોઈએ તો આ વર્તુળ પડે એની સંભાવના તમને ખબર છે કે સર વર્તુળનું જે ક્ષેત્રફળ છે ને એ તમે કહેશો કે સર પાઈ એક અપોઇન્ટ ચાર કેવી રીતે આવ્યું તો ત્રિજ્યા સૌથી પહેલાં વ્યાસ જેને ખબર ના હોય એ કહી દો વ્યાસ આપેલો છે ત્રિજ્યા આપણે એક અપોન બે શોધ્યું સૌથી પહેલાં પોઈન્ટ આપણે સમજવાનું છે જેનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે પાઈ આર સ્ક્વેર વેલ્યુ પૂટ કરશો એટલે તમારું આન્સર આવી જશે પાઇ વન અપોન્ટ ફોર અહીંયા આપણે લખ્યું કે સર એમાં આવે એની સંભાવના આટલી જગ્યા છે અને કુલ શક્ય પરિણામો છ છે સોલ્વ કરશો એટલે તમારો આન્સર આવશે દાખલો થોડોક વિચિત્ર છે ધ્યાનથી સમજશો તો બહુ વાંધો આવશે નહીં હવે આપણે એમ કહેવાય કે દાખલા નંબર વીસ પૂરો થયો એટલે હવે આપણે જઈશું વિડીયો નંબરની અંદર દાખલા નંબર એકવીસ તરફ